नमस्कार दोस्तों, हूँ साईराम, आप बधानु स्वागत करूँ छू। बहुत सरस मजानी कविता में कोई कहूँ छे कि आम तो हरदम हजूरी होय छे, आम तो हरदम हजूरी होय छे पण आपड़ा मन में ज दूरी होय छे, आम तो हरदम हजूरी होय छे पण आपड़ा मन में ज दूरी होय छे, अने मौननी सरहद वटावी जाओ तो शब्द सघळा बिनजरूरी होय छे। मौननी सरहद वटावी जाओ तो शब्द सघळा बिनजरूरी होय छे। श्री साईलक्ष्मी फाउंडेशन अने पुस्तक परब आयोजित वहालना वारसदार कार्यक्रम में आप बधानु हृदयपूर्वक स्वागत करूँ छू। हृदयस्थ प्रताप भाई पंड्या, अपना प्रताप दादा, जेनी हारे मारे लोही नो संबंध नहीं पण शब्द नो संबंध है, पुस्तकना प्रेम नो संबंध है, लागणी नो संबंध है, मातृभाषा प्रत्येना एमना आदर नो संबंध है। त्यारे आजे बे एरिया थी मांडी अने अमरेली थी लई बरोड़ा थी लई अने गुजरात अने देश विदेश ना जेटला पण प्रताप प्रेमीओ मळ्या छे बधानु स्वागत करूँ छू। अने आजना दिवसे हूँ तमने मजा करावता करावता हसावता हसावता आगळ चालवानो छू, पण मारी साथे आपणा गुजरातनुं गौरव, साथे जेटली हिंदी फिल्मों अने 108 जेटली गुजराती फिल्मोंनी अंदर जेणे प्लेबेक सिंगिंग आप्युं छे अने जेमनुं नाम जेमनो अवाज એ જેમની ઓળખાણ છે, એવા આદરણીય ઓસમાણભાઈ મીર આપણી વચ્ચે ઉપસ્થિત છે। ખૂબ તાલીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ। ઓસમાણભાઈને સાંભળવા, એક સિદ્ધ હસ્ત ગાયક કોને કહેવાય કે જ્યારે એ ગાય ને ત્યારે આપણે જેવો સૂર આપણને ભગવાન આપ્યો હોય ને એ સૂરમાં આપણે ગાવા માંડીએ, ત્યારે ઓસમાણભાઈ પાસેથી સરસ મજાના ભજનો સાંભળવા છે, લોકગીતો સાંભળવા છે અને ખૂબ આનંદ કરવો છે। અમેરિકામાં તમે બેઠા છો પણ આજે તમને અમેરિકામાં બે એરિયાની અંદર ગુજરાત આખું ઊભું થાય એવી લાગણી અમારી બધાની હશે। તો ઓસમાણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું, અને સાથે તબલા ઉપર સાથ આપે છે ભાઈ અબ્દુલભાઈ મીર અને અયુબભાઈ મીર, એમને પણ જોરદાર તાલને ગડગડાટથી વધાવીએ। બેન્જો ઉપર ભાઈ નઝીરભાઈ સાથ આપે છે, કીબોર્ડ ઉપર ભાઈ રમીઝ મીર સાથ આપે છે, એક ઓક્ટોપેડ ઉપર ભાઈ કલ્પેશ કાચા છે અને મંજીરા ઉપર યુસુફભાઈ મીર છે। તો આખી આ ટીમ તમને ખડખડાટ હસાવવા માટે વહાલના વારસદાર કાર્યક્રમમાં હસતા હસતા સંગીતમય યાત્રા, એક એવો ગીતોનો અને શબ્દોનો ગુલદસ્તો લઈ અને આવ્યા છીએ। ત્યારે રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા। પ્રતાપભાઈના દીકરી મનીષાબેનને હું વિનંતી કરું કે બધાને લાગણીપૂર્વક આવકારો આપે। આદરણીય મનીષાબેન, નમસ્કાર, આભાર સાઈરામભાઈ। વિશ્વભરમાંથી જોડાયેલા પપ્પાના મિત્રો, વડીલો અને સ્વજનોનું હું અહીં દિલથી સ્વાગત કરું છું। મારા પપ્પા આપણી સાથે સદેહે નથી, પણ એમની વિચારધારા, એમનો રણકો, એમનું વાત્સલ્ય અહીં ઉપસ્થિત સર્વના દિલમાં છે। મારા અને મારા પરિવારની કઠિન પળોમાં આપ સૌએ ખૂબ જ પ્રેમ, લાગણી અને હૂંફ આપ્યા છે, એ માટે આભાર શબ્દ તો ખૂબ જ ઓછો પડશે, પણ મારા પ્રેમપૂર્ણ આપ સૌને વંદન। પપ્પાના અધૂરા કાર્યો, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, પુસ્તક અને માનવ સેવાના એમના સંકલ્પો આગળ વધારવાનો મારો નમ્ર પ્રયાસ આજીવન રહેશે। મૂજ કરો એ શબ્દ પપ્પા પાસેથી આપ સૌએ સાંભળ્યો જ હશે। મૂજનીય પરંપરા અને પ્રતાપ પર્વની શરૂઆત આજે આપણે કરીએ ગુજરાતના બે અતિગુણી અને સુરીલા કલાકારો સાથે, શ્રી ઓસમાણભાઈ મીર અને શ્રી સાઈરામ દવે। બોથ ધીઝ ડિગ્નેટરીઝ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન। મોર બની થનગાટ કરીના તનગાટ દ્વારા અને એમના અતિ સુરીલા કંઠ દ્વારા શ્રી ઓસમાણભાઈ મીર વિશ્વવિખ્યાત છે। મારા પરિવાર તરફથી અને બે એરિયાના મિત્રો તરફથી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું। સાઈરામભાઈ, પપ્પા સાથે એક અદ્ભુત આંતરિક સંબંધ ધરાવનાર વ્યક્તિ, પપ્પા એમને પોતાના અત્યંત વાલા સ્પિરિચ્યુઅલ સન માને અને એ પપ્પાને પોતાના આધ્યાત્મિક પિતા,
મારા માટે મારા સ્પિરિચ્યુઅલ બ્રધર, અને આંખમાં આંસુ આવે ત્યારે મારું સ્પીડ ડાયલ 911 બટન. એમણે અને એમની સમગ્ર ટીમે ખૂબ જ ઓછા સમયમાં અત્યંત પ્રેમપૂર્વક આ કાર્યક્રમ તૈયાર કર્યો એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. હવે આ બંને કલાકારોની મોજની સરવાણી વચ્ચે અને આપ સૌ ઓડિયન્સ વચ્ચેનો વધારે સમય હું લેતી નથી. ચાલો પપ્પાની યાદમાં અને પહેલી હરોળમાં બેઠેલા પપ્પાની સાથે આપણે મોજ કરીએ. પ્રતાપભાઈ પંડ્યા એક વ્યક્તિ નહીં પરંતુ જીવતી જાગતી સંસ્થા, એક વિચારધારા, અને મારા અને બેન મનીષાબેન માટે અમારા બધાના આદર્શ. આ પિતાતુલ્ય વ્યક્તિની અમરેલીથી અમેરિકા સુધીની સફર વર્ણવી એટલે સૂરજને દીવો બતાવવા જેવું કામ. આ એક પ્રેમાળ, સિદ્ધાંતવાદી અને લોકભારતીના રંગે રંગાયેલા ક્રાંતિવાદી શિક્ષકની વાત છે. શાહપુર ગામથી સાન હોઝે સુધીની એ સફર કરે પણ જેના કપડાનો રંગ ફરે નહીં અને હૃદયનો રંગ પણ ફરે નહીં. શિક્ષક કવિ સાધારણ નહીં હોતા એ ચાણક્યના વાક્યનું જીવંત ઉદાહરણ એટલે આપણા પ્રતાપભાઈ. પ્રતાપભાઈ એટલે અત્તરિયા શિક્ષક. તમે એને એકવાર મળો એટલે આજીવન મગમગતા રહો. ફક્ત પુસ્તકીયું જ્ઞાન નહીં પણ જીવન જીવવાની કળા એમની પાસેથી આપણે બધાને મળે. એમની વાતોમાં હિંમત, આત્મવિશ્વાસ અને નિડરતા છલકે. પ્રતાપભાઈ એટલે એક એવા શિક્ષક કે જેણે 60 વર્ષની ઉંમરે PhD શરૂ કર્યું. પ્રતાપભાઈના રેશન કાર્ડમાં આમ તો 4 બાળકો પરંતુ એમના હૃદય કાર્ડમાં આખું ગુજરાત અને આખી દુનિયા. એમને પ્રેમ આપતા કંઈક અદ્ભુત રીતે આવડતું હતું. જેને મળે એને એવું જ લાગે કે પ્રતાપભાઈ તો બસ આપણા જ. એમની સંપર્કમાં આવનારી દરેક વ્યક્તિને જાણે પારસ મણીની જેમ સ્પર્શી જાય અને જેને મળે એનું જીવન સકારાત્મક બનાવે, હૂંફ આપે, લાગણી આપે, સમય આપે. મનીષાબેન પાસે એવા ઘણા ઉદાહરણો છે કે એમાં જેની ટેકનોલોજીની કંપનીમાં કામ કરતા માણસો પણ એમના પપ્પા એટલે કે પ્રતાપ દાદા પાસેથી પ્રેરણા લેવા આવે, સત્સંગ કરવા આવે. ગુજરાતી ભાષા પ્રતાપભાઈનો ધબકાર. ભાષાના સર્જકો, કવિઓ, કલાકારો, લેખકો, ચિંતકો એને હદવાલા. પ્રતાપ દાદા સૌને હેતુ વગરના હેત કરે. સૌરાષ્ટ્રમાં પાણીની પરબ ખોલવાની સદીઓ જૂની પરંપરા પ્રતાપભાઈએ અપડેટ કરી અને પુસ્તકના પરબ ખોલ્યા. વળી સિદ્ધાંત સાથે કે એમાં ક્યાંય લેવાનું આવે નહીં, ખાલી દેવાનું છે. ઘર પુસ્તકાલય, ગ્રંથ મંદિર, પુસ્તક પરબ, ખૂબ પુસ્તકો એમણે વેચ્યા. પુસ્તકાલયો અને પુસ્તક પ્રેમીઓ પર વાદળ થઈને વરસે. કોઈ વાંચે અને વંચાવે એના પર પ્રતાપભાઈ લાખો લૂંટાવે. આપણા માનનીય પ્રધાનમંત્રીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મન કી બાતમાં પ્રતાપભાઈના આ ખૂબ આવિષ્કારી ઇનોવેટિવ વિચારની પ્રશંસા પણ કરેલ. આવો, પુસ્તકના પરબ ખોલવાનો વિચાર તો ક્રાંતિકારી ભેખધારી આ શ્વેત વસ્ત્ર સંતને જ આવે. પુસ્તક પ્રતાપભાઈનો પહેલો પ્રેમ અને ધર્મપત્ની રમાબેન એમનો આજીવન પ્રેમ, સાથે બેન મનીષા દીકરી એના દિલનો ટુકડો. મનીષા અને પ્રતાપભાઈમાં કદાચ કોઈ રીતે કોઈ દિવસ નહીં કહી શકાય કે મનીષા પપ્પાને વધારે પ્રેમ કરે છે કે પપ્પા દીકરીને. મનીષાનું નામ બોલતા જ એનું હૈયું હરખાય. સૌરાષ્ટ્રની ગુજરાતી મીડિયમમાં ભણેલી આ દીકરી આજે વિશ્વની ટોપ કંપનીમાં ટેકનોલોજીના આવિષ્કાર કરે અને એક મોટી ટીમનું નેતૃત્વ કરે એની પાછળ પ્રતાપભાઈની કેળવણી અને સંસ્કાર. ગીતાના કર્મયોગીની જેમ જીવંત ઉદાહરણ એટલે પોતે પ્રતાપભાઈ. ખાદી એની ચામડી સાથે જોડાઈ ગયેલી. ગાંધીજી એના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. પ્રતાપભાઈ પોતે લાકડી રાખતા નહીં પણ અંધશ્રદ્ધા અને ખોટા કુરિવાજો સામે લાકડી ઊંચકતા અચકાતા પણ નહીં. નિર્મળ, સરળ, સહૃદય પ્રતાપભાઈ. એમની ખુમારી અને લાગણી સતત એમની આંખોમાં નીતરે. મોજ કરો, બસ મોજ કરો, એ એમનું ખાસ વાક્ય. હસતા રહો, અડતાળા ગામના છકડામાં જેટલી મોજથી એ બેસે એટલી જ મોજથી બેન મનીષાના ચાર્ટર પ્લેનમાં પણ બેસે.
લોકભારતી સણોસરાએ પ્રતાપભાઈની નસ નસમાં સ્વદેશીપણું વાવ્યું, સાદગી વાવી, નિયમિતતા અને સત્યપ્રિયતા વાવી. પોતે ઘણા પુસ્તકો લખ્યા, સંપાદિત કર્યા અને એવોર્ડો પણ મેળવ્યા, પરંતુ કોઈ વાંચે બસ એ જ પ્રતાપભાઈનો સાચો એવોર્ડ. આ માણસ એટલે મોજનો ફુવારો, માણહાઈનો મિનારો, કેટલી દીકરીઓ, વૃદ્ધો અને અનાથોનો બેહવાનો ઉતારો. લોકભારતી અને અમરેલીએ એનું પિંડ બાંધ્યું, બરોડાએ એને સાચવ્યા, સ્નેહ આપ્યો, પણ એનું હૃદય સાન હોઝેના બે એરિયામાં દીકરી મનીષા પાસે. ઘોર કળિયુગમાં પણ કેટલાક લોકોને ઈશ્વર હાથમાં ગ્લોવ્સ પહેરીને બનાવતો હોય છે, જેથી એ વ્યક્તિમાં કળિયુગના છાંટા ન ઉડે. બસ એવી વ્યક્તિઓમાંની એક એટલે આપણા પ્રતાપ દાદા. 82 વર્ષે તમે ભલે આજે શરીરથી અમારી વચ્ચે નથી, પરંતુ તમારા શુભ સંકલ્પોથી સદૈવ ચિરંજીવ છો. તમારા અધૂરા સપના પૂરા કરવા એ જ હવે મારું, મનીષાબેનનું અને જેટલા પણ શબ્દ પ્રેમીઓ છે, પુસ્તક પ્રેમીઓ છે, બધાના જીવનનું સ્વપ્ન છે. સ્વર્ગ સુધી મારો અવાજ પહોંચે તો ઓ પ્રતાપ દાદા, ઈશ્વરના ચરણે બેસીને પુસ્તક વાંચતા વાંચતા જ્યારે સમય મળે ત્યારે આ તરફ એક નજર તો કરજો. તમારા તાજગી ભર્યા સ્મિતથી અમને ઉર્જા મળે છે. તમને અમે સ્વર્ગસ્થ માનવા તૈયાર જ નથી, કારણ કે તમે હૃદયસ્થ છો. વી મિસ યુ, વી લવ યુ. વાહલના વારસદાર આ કાર્યક્રમમાં તમે અને હું બંને નિમંત્રિત છીએ, અને સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન અને પુસ્તક પરબ આ બંને સંસ્થાઓ દ્વારા આપણે આજે વતનથી દૂર વસતા જે ગુજરાતીઓ છે અને વતનના નૂરને જીવાડતા જે આપણા ગુજરાતી ભાઈઓ છે, જે આપણને ખૂબ પ્રેમ કરે છે, પણ છેલ્લા 1 વર્ષથી તો કલાકારો બધાએ આપણે વર્ચ્યુઅલ જ મળી રહ્યા છીએ, માસ્ક પહેરી પહેરીને. ત્યારે મને ખલીલ ધનતેજીનો એક સરસ મજાનો શેર ઓસવાણભાઈ યાદ આવે કે માણસો જ્યારથી વાદે ચીડ્યા ઈમેલના, માણસો આ જ્યારથી વાદે ચીડ્યા ઈમેલના ત્યારથી હસ્તાક્ષરો મળતા નથી ફિમેલના. માણસો આ જ્યારથી વાદે ચીડ્યા ઈમેલના ત્યારથી હસ્તાક્ષરો મળતા નથી ફિમેલના. અને મોરના ઈંડા ચિતરવા પડે નહીં બોલમાં ભાઈ, મોરના ઈંડા ચિતરવા પડે નહીં બોલમાં. પેલા ઈ તો કે ઈંડા મોરના કે ઢેલના. ત્યારે એવા સમયમાં 3 પ્રકારના માણસો આમ જોવા મળે. ઓસમણભાઈ, આપણે આટલા વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ, મારો જન્મ તો બહુ નાનપણમાં થયેલો, ખબર છે ને, એટલે બહુ નાનપણમાં થયેલો. અને એટલે એમાં 3 પ્રકારના માણસો આપણને જોવા મળે. પેલા છે ને જપિયા માણસો હોય, એ જપિયા એટલે ખુશામતખોર, આ એ બધા એમાં આપણા વખાણ જ કરે. તમે એમ કહો ને કે લીલો જભો પહેર, બહુ સરસ ઓસમાન, તમને જે લીલો જભો સુટે એવો બીજા કોઈ, આપણે કે લીલો નથી પહેરવો, આપણે કોટી કેવી, આપણે કે આવી જો મૂળાક્ષરની કોટી પહેરી તો કે વાહ સાહેબ, મૂળાક્ષરની કોટી તમને જેટલી હારી લાગે ને આવી બીજી કઈ કોટી. પછી આપણે કે બહુ ગરમી થાય છે પણ આપણે આ કોટી કાઢી નાખવી છે, સફેદ કોટી બહુ સરસ, સફેદ કોટી જે હારી લાગે ને એ કઈ વાતમાં પોતે કહે જ નહીં. તમે લીલો પહેરો તો એ આ પડે, તમે સફેદ પહેરો તો એ આ પડે, તમે લાલ પહેરો. આ છે ને જપિયા માણસો, આ કોઈ કોકના બા ગુજરી જાય તો એમ કે બા ગુજરી ગયા, બહુ સરસ, શું બહુ સરસ છે, આ વયા ગયા છે ને તું બહુ સરસ કે. આવા જપિયા માણસો ખુશામત ખોર જ, એ વખાણ જ કરી રાખે. બીજા છે ને લપિયા માણસો હોય, નકરા, નેગેટિવ, નબળું નબળું. ઓસમાણભાઈ પ્રોગ્રામ માટે મુંબઈ જાઓ, જોજો હો ભાઈ સાહેબ ક્યાંય કોરોના પોઝિટિવ. અરે આપણે નબળા પડી જાય, આપણે ઘરેથી બહાર નીકળતા હોય અને એવા નબળા નબળા હોય, જમવામાં ભાઈ સાહેબ ધ્યાન રાખજો, અટાણે બહુ ડાયાબિટીસ. અરે પણ કંઈ હકે ખાવા ન દે, હકે હાલવા ન દે, હકે જીવવા ન દે, ઘરમાં પીપીઈ કીટ પહેરીને બેઠા હોય, ઘરમાં ને ઘરમાં ડાઇનિંગ ટેબલ ઉપર પીપીઈ કીટ પહેરીને બેઠા હોય, આવા આવા માણસો હોય છે. લપિયા માણસો હોય છે, જપિયા છે, અને અને છેલ્લે તપિયા માણસો, તપસ્વી માણસો. એ કોઈ પણ અવસ્થામાં પોતાનું માઇન્ડસેટ સેટ કરીને બેઠા હોય. એ કર્મયોગી પરંપરામાં આપ તૂટે, કાગબાબુ કહે ને કે આપ તૂટે અને ટેકા દઈએ જે આડા હાથ તણા, એવા ઘડનારે ઘડિયા કોક કોક માણા કાગડા. અને આપ બળે પર ઓલવે અને જે લેતા લથડિયા, આપ બળે પર ઓલવે અને જે લેતા લથડિયા ઘડનારે ઘડિયા એવા કોક કોક માણા કાગડા. ત્યારે આ છેલ્લા સમયમાં તો બધાએ માસ્ક પહેર્યા છે, 1-1 વર્ષથી બધાએ માસ્ક પહેરે છે. માસ્ક પહેરવામાં અમેરિકા હોય કે ગુજરાત હોય, ઇન્ડિયા હોય, લગભગ દાઢીવાળાને ઓસમાણભાઈ એવું થઈ ગયું કે કેટલી વધી ગઈ ને ઘણા શેવિંગ કરવાનું બંધ કરી દીધું, કે માસ્ક જ પહેરવું છે, પછી હું ખોટે ખોટી દાઢી કરાવે.
એટલે અને અમુક બૈરા હોય લિપસ્ટિક કરવાનું બંધ કરી દીધું કે આમાં માસ્ક આવી જાય છે પછી શું કે લિપસ્ટિકમાં ખોટો ખર્ચો કરવો. હા વાત જવા દો. અને ઘણાને તો તમે જુઓ દાઢીમાંથી લટકતું હોય, ખબર છે ને, આમ આમ માસ્ક કાંઈ લટકતું હોય, આમાં હોય જ. આપણે એમ થાય કે આ ખાલી બસ કોરોના આવે ને તો તરત ચડાવી દઈએ. આવે આપણે આપણને જોઈએ ને ફૂટ કરતું માસ્ક ચડાવી લે, જાણે કેમ આપણે જ કોરોના લઈને આવ્યા હોય એની પાસે. આ છેલ્લા સમયમાં જે દ્રશ્યો આપણે જોયા ને એ ખરેખર. અને એમાં આ મોબાઈલ જ્યારથી આવી ગયા બધા મોબાઈલમાં લોકો કંઈક લોક રાખે, ખબર છે ને, આમ કરે ને, એવું આમ 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 કરે ને, આપણને એમ થાય કે અલાઉદ્દીનનો બધો ખજાનો આ ભાઈના મોબાઈલમાં ડેટો છે. એવા ઊંધા જતા મોબાઈલ આમ આમ કરે, લોક ખોલે. હા, એ આપણે તો લોક જ ન ખોલે. પણ ફ્લાઇટમાં આપણે જઈએ, ધીમે ધીમે શરૂ થયું માંડને, ત્યાં વળી પાછું હજડબમે થઈ ગયું. ઓસમણ ભાઈ માસ્ક પહેરાવે, એની માથે ઓલું ફેસ શિલ્ડ આપે, ખબર છે, ચહેરા માથે શિલ્ડ મૂકે. તો એ શિલ્ડ પહેર્યું ને તો મને તો સાયન્ટિસ્ટ હોઉં ને એવી ફિલિંગ આવતી હતી. ઇન્ડિગોની ફ્લાઇટમાં હું જતો હતો ને, પણ નાઇટ્રોજન સલ્ફ્યુરિક એસિડ ભેળવવા જતો હોય ને એવું મને લાગતું હતું. માથે શિલ્ડ પહેરાવી દીધું હતું. બોલો, ત્યારે ફરી ફરીને કેમ લાગે છે કે કદાચ આ કોરોનાએ છેલ્લા એક વર્ષમાં આપણને પ્રકૃતિ એપ્રિલ ફૂલ કીધું હોય ને, આવું મને તો લાગી રહ્યું. સાચું, આખી પ્રકૃતિએ આપણે એપ્રિલ ફૂલ કીધું હોય ને. 0.0.05 ગ્રામનો એક વાયરસે આખી દુનિયાને ઊભી રાખી દીધી અને 10 ml એક વેક્સિને આપણને બધાને જીવતા જાગતા કરી દીધા છે. તો સમય છે જાગવાનો, કે રેન્જ રોવરવાળા બધાએ ઘરમાં પેક થઈ ગયા હતા અને રેકડીવાળા શેરીમાં નીકળતા હતા અને પાછા આપણે એમાં કાંઈ જોઈ છે, બટાકા જોઈ છે, બટાકા હોય એ સમય છે બધાને ફરી ફરીને. અને એવા સમયમાં તમે જુઓ, આ પ્લેન્ડેમિક, આ પેન્ડેમિક હતું કે પ્લાન્ડેમિક હતું એમાં નથી પડવું આપણે, પણ એવા સમયમાં પણ ચેરિટીની પ્રવૃત્તિઓ તો થઈ જ ભારતની અંદર, ગુજરાતની અંદર. કોઈ પણ માણસને ભૂખ્યો નથી સુવા દીધો સાહેબ, લોકોએ સલામ છે એમ. અમેરિકાની અંદર પણ જે ગુજરાતીઓએ પોત જેટલું, કોઈ $10 થાય તો $10 ચેરિટી કરી, કોઈ હજારો લાખો ડોલરની ચેરિટી કરી અને જમાડ્યું છે. તો એ બધાને સલામ કરું છું. આ જ તો ભારત છે. ભારત કંઈક કાશ્મીરથી કન્યાકુમારી સુધીના નકશામાં જ ભારત છે, આવું નહીં. તમારા હૃદયમાં કોઈ પીડિતને જોઈને કરુણા જાગે, દયા જાગે, તમને એમ થાય કે મારે આને મદદ કરવી જોઈએ, બસ આવું. જ્યારે તમે બે એરિયામાં હો, કેલિફોર્નિયામાં હો કે કચ્છમાં હો, તમને એમ થાય છે ને કે કોકની ચિંતા થાય ને, ત્યારે સમજી લેજો કે તમે ભારતીય છો. તમારો પાસપોર્ટ ભલે ગમે એ દેશનો હોય દોસ્તો, તો આ ભારતીયતાને તમે બરાબર જીવતી રાખો છો. અને અમર થવાની ઔષધિ આપણો દુહો છે ને ઓસમાણભાઈ, કે અમર થવાની ઔષધિ તમે શોધી જુઓ સંસાર. બાપલ કે બીજી કોઈ નહીં, કાં કવિ ને કાં કીર્તાર, એક ભગવાનને મળી જાઓ, ભગવાનનું નામ લ્યો તો મીરા અમર થઈ ગઈ, નરસિંહ અમર થઈ ગયા, સંત મૂળદાસ અમર થઈ ગયા, અને બીજો કવિના હૃદયમાં તમે બેઠાઓ તો તમે અમર થઈ શકો. તો પ્રતાપ દાદાને જીવતા આવડે છે બરાબર, એનું શરીર હયાત નથી, છતાંય એ મારા ને તમારા હૃદયમાં, હજારો લાખો પુસ્તક પ્રેમીઓના હૃદયમાં પ્રતાપ દાદા જીવે છે. અને એમને આજે એમના બર્થડે નિમિત્તે જ્યારે આપણે મળતા હોય ત્યારે એમના જ કેટલાક ગમતા ભજનોની યાદી આપણે કરવી છે. અને ચૈત્રી નવરાત્રિ બહુ નજીક છે અને ભગવતીને શક્તિના ચરણોમાં પ્રાર્થના કરી અને ઓસમાણભાઈ આજના કાર્યક્રમને ઉઘાડ આપો, પછી તમને મોજ આવે એવા લોકગીતો, ભજનો, ગઝલોનો જલસો તો આપણે કરવો જ છે. પરંતુ પહેલી પ્રાર્થના ભગવતી શક્તિને ચરણોમાં વંદન કરી અને પરાંબા અંબા અંબા જે કરે અને સદા સહલ્લા હોય, અંબા અંબા જે કરે અને સદા સહલ્લા હોય, દુઃખ કટે, દારિદ્ર મીટે અને વેરી નવ ગંજે કોઈ, ભગવતીને આરાધનાથી આજના આ વહાલના વારસદારના કાર્યક્રમને ઉઘાડ આપો. ઓસમાણભાઈ મીર, ધન્યવાદ. या देवी सर्वभूतेषु मातु शक्ति रूपेण करुणा रूपेण वाणी रूपेण संस्थिता नमस्तस्य नमः नमस्तस्य नमस्तस्य नमो नमः या देवी देवी
नमस्तस्य 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 माड़ी तरों सूरज अरे की वो
માની વાત આવે ઓસવણભાઈ, તો મુનવર રાણાનો પેલો શેર યાદ આવે કે એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, માને આંખે ખોલ લી ઘર મેં ઉજાલા હો ગયા, માને આંખે ખોલ લી ઓર ઘર મેં ઉજાલા હો ગયા. એથી આગળ એક જણાએ પૂછેલું મને કે આટલા બધા દેશ વિદેશનો પ્રવાસ કરો છો તો ડર નથી લાગતો? ફ્લાઇટમાં તો ગમે ત્યારે ક્રેશ થઈ જાય. અને મેં કીધું હા, આમાં તો જેટલા ઉપર ગયા હોય એટલા ઝડપથી હેઠે આવવાનું હોય, અને ખાલી બે અગરબત્તી હળગતી રહી કે હજારોનો હસાવનારો હાલી નીકળ્યો, પણ ડર એટલે નથી લાગતો. મેં એને એક શેરમાં જવાબ, કોઈનો શેર તો બીજાનો હતો, પણ મેં એને જવાબ આપેલો કે મેરી માં અભી જિંદા હૈ મુજે કુછ નહીં હોગા, મેરી માં અભી જિંદા હૈ મુજે કુછ નહીં હોગા, મેં જબ ઘર સે બહાર નીકળતા હું દુઆ ભી સાથ ચલતી હૈ. બહુ સુંદર વાત કરી. તો આવી જગદંબા મારીને તમારી જનેતાની દુઆઓ આપણી હારે કાયમની માટે હોય છે, અને માં માટે આટલું લખાયેલું છે મેં કીધું એમ. અને પ્રોગ્રામ પપ્પાનો છે તો આપણે એને યાદ એટલે કરવા પડે. પપ્પા માટે બહુ લખાયેલું નથી, કારણ કે બાપ છે ને એ શ્રીફળ જેવું વ્યક્તિત્વ હોય, એ બહારથી કડક હોય ને અંદરથી ભીનું ભીનું હોય. કાયમની માટે ઘરમાં સિઝનનું પહેલું ફ્રૂટ લાવનાર પપ્પા જ હોય, અને એ કોઈના થેન્ક યુની અપેક્ષા પણ ન રાખતા હોય. ત્યારે એક શેર મેં મારા પિતાશ્રીને અર્પણ કરેલો, પણ બધાને પોતાના પિતાશ્રી માટે યોગ્ય લાગે એવો, કે બડે હિ ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, બડે હિ ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, મેરે પીછે એક બૂઢે બાપ ને પસીના બહાયા હૈ. મેરે પીછે એક દરેક બાપે પોતાનો દીકરો આગળ વધે, પોતાની પાસે સાયકલ છે પણ મારો દીકરો બાઇક ફેરવે, પોતાની એમ પ્રતાપદાદાએ પણ અડતાળાથી શરૂ થયેલી યાત્રા, મારી દીકરી, હું ભલે છકડા રિક્ષામાં આટો મારું પણ મારી દીકરી એકવાર ચાર્ટર ફ્લાઇટમાં બેસે. તો એ મનીષાબેન આજે ચાર્ટર ફ્લાઇટમાં ફરે છે અને એટલી સરળતાથી જમીન ઉપર પગ રાખીને જીવે છે. પોતાના પપ્પાને અમર કરવાની એક પરંપરા
આ વાહલના વારસદારો છે. આ આ દીકરીને પણ સલામ કરવાનું મન થાય. તો એવી જગતજનની જગદંબાને જો કહેવું હોય તો ઓસવાણભાઈ, મારીને તમારી મા તો વંદનીય છે જ, પરંતુ ભારત માતાને વંદન કરીએ, હારોહાર ગાય માતાને વંદન કરીએ, હારોહાર બ્રહ્માંડ ભાંડોતરી જે ભગવતી છે, હે જગજનની, હે જગદંબા, તું અમારી માથે આશીર્વાદ વરસાવજે. કોરોનાને લીધે છેલ્લા એક વર્ષમાં આ જભાઈ એમ ને એમ અંદર ને અંદર કબાટમાં જ પડ્યા હતા, આ પહેલી વાર બહાર નીકળ્યા. કાંઈક તો વિચારો કાકા, આ કોટિયો હંકેલેલી પડી હતી, એને એમ હતું સાંઈરામે ધંધો બદલાવી નાખ્યો લાગે છે. ખરેખર એને એમ છે કે આને કાંઈક વળી ટ્યુશન ક્લાસ ખોલી નાખ્યા લાગે છે. તો કેવાનો તો પછી આ મૂળાક્ષરો પહેર્યા છે મેં, કારણ કે આ મારી ભાષા છે. અને તુષારભાઈના શબ્દોમાં કહું તો એ ભાષા છે ને, એ ત્વચા છે આપણી, આપણું હોવાપણું છે આપણી ગુજરાતી ભાષા. કે એનાથી આગળ આપણે જે કાંઈ આજે મજા કરી રહ્યા છીએ, દુનિયાભરના ગુજરાતીઓ આપણને પ્રેમ કરે છે, કામ કે આપણી ભાષાનો એક જે રૂઆબ આપણી પાસે છે. તો હે જગતજનની, હે જગદંબા, તારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે ઝટ આ કોરોનાનો કાળો કેર ઓછો થાય અને લોકો પાછા હરતા ફરતા થાય. સમગ્ર વિશ્વના લોકો વતી ભગવતીના ચરણે એક પ્રાર્થના. આ પણ એક અદ્ભુત રચના છે, અને મને લાગે છે સાંઈરામભાઈ પ્રતાપ દાદાની આ પ્રિય રચના છે. અને રાગ દરબારી રાગ ઉપર આધારિત આ રચના ખૂબ જ અદ્ભુત. ઘણા કલાકારોએ બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામીથી માંડી કાનદાસજી, બ્રહ્મલીન કાનદાસજી મહારાજ, ઘણા બધા કલાકારોએ ગાઈ છે. હું પણ આ રચના તમને સંભળાવું. સ્વાગત છે. ચિંતા વિઘન વિનાશિની કમલા સની સક, ચિંતા વિઘન વિનાશિની કમલા સની સક, વિષ હથી હંસ વાહિની મન માતા દે સુમ, વિષ હથી હંસ વાહિની માતા દે સુમ, હે જગજનની, હે જગદંબા, હે જગદંબ, હે જગદંબ, માત ભવાની, માત ભવાની, માત ભવાની, હે શરણે લે જે, હે જગદંબ, હે જગદંબ, હે જગદંબ, હે જગદંબ. આજ શક્તિ આદિ અનાદિ, આજ શક્તિ આદિ અનાદિ, અરજી અંબા અરજી અંબે, ઉર્મા ઘર દે, હે જગજનની, હે જગદંબા, હે જગજનની, હે જગદંબા.
होए भले दुख में सरी रंज एनो होए भले दुख में सरी को रंज एनो रज सरी को दुख जोई बिसार रज सरी को दुख जोई बिसार रोवा બીજા માટે રોવાને બે આંસુ દેજે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા આત્મા કોઈનો આનંદ પામે આત્મા કોઈનો આનંદ પામે ભલે કંટક દે મને કંટક દે મને પણ પુષ્પો દે માં કંટક ભલે દે મુજને પણ પુષ્પો તેને હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા સુગંધ તુંડે જે રાત પની મે ઉડી જાવા દે જે ધૂપ બનું એ માં સુગંધ તુંડે જે રાત બની ને ઉડી જા જીવન મારું જીવન મારું
માં સુગંધિત કર દે હે માં જીવન અમારું બધાયનું સુગંધિત કર દે હે જગ જનની હે જગદંબા હે જગદંબી હે જગદંબા દે જય શક્તિ મને દે જય તારી ભક્તિ
હાથ ભોળા ને બધું જીવની જીવને ભજ્યો 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 ભાઈ, તમે શક્તિને યાદ કર્યા, મહાદેવને યાદ કર્યા, શિવ અને શક્તિના સરસ મજાના પદોથી આજના આ વાલના વારસદાર કાર્યક્રમને ઉઘાડ આપ્યો હોય. અને અમેરિકામાં વસતા કેટલા બધા ગુજરાતીઓ આપણને સાંભળી રહ્યા છે, ગુજરાતમાં પણ મેં કીધું એમ કે પ્રતાપભાઈને પ્રેમ કરનારા, પુસ્તકોને પ્રેમ કરનારા આજે આપણને સાંભળી રહ્યા છે. અને અમેરિકા તો અમેરિકા છે, આપણે અહીંયા રબારિકા છે, ગટકા છે, મૂંજકા છે, એમ અમેરિકા છે. ત્યાં પહેલાં જ્યાં સુધી આપણને અમેરિકાના વિઝા નહોતા મળતા ત્યાં સુધી આપણે રબારિકાને, ગટકાને, મૂંજકા જાતા હતા. પછી હવે તો તમને, મને ને ગુજરાતના લગભગ બધા જ કલાકારો ને અમેરિકા બહુ પ્રેમ કરે છે. અને હવે ગુજરાતીઓને બહુ વિઝા ન આપવા એવું અમેરિકા નથી કરતું. એક વખત અમેરિકાવાળાએ કર્યું ને કે એક ગુજરાતી દાઢીવાળાને વિઝા ન આપ્યા, એમાં પછી લાલ જાજમ પાથરીને એરપોર્ટ ઉપર 3 વાર લેવા આવવું પડ્યું. તો એવું અમેરિકા. અને આમ ઓસમાણભાઈ, તમે અને હું ને આપણે બધા અમેરિકા ખૂબ ગયેલા છીએ. અમેરિકામાં બધું ઊંધું આમ હોય ને, આમ આમ બધું ઊંધું, માણસો સીધા,
પણ બાકી બધું ઊંધું તમે જુઓ તો એને એનું ડ્રાઇવિંગ ઊંધું, હે સ્વિચું એની ઊંધી, બધી સ્વિચ ઊંધી, એન્જિન ઊંધું હાલે અને સારું છે. પગથી આ લોકો સીધા હાલે છે, બાકી અમેરિકન તો પોતે પગથી સીધા હાલે ખરેખર. અને ડ્રાઇવિંગ સીટ આપણે જમણી બાજુ આવે, અહીંયા ડાબી બાજુ આવે, એટલે કઠણા એ થાય કે આપણે તો જાતા હોય કોકની હારે એટલે તરત જ દરવાજો ખોલીને ડાબી બાજુ જ બેસી જાય, એટલે ઓલા એમ કે ઓ તમે ડ્રાઈવ કરો છો? અરે ભાઈ હું મારા દેશમાં ડ્રાઈવ નથી કરતો હવે અહીંયા તો. અને ડાબી બાજુ બેઠા હોય ને એટલે આપણે માથે જ કોક આવતું હોય ને એવું લાગે કરે, આપણે આપણી જમણી સીટમાં એની જગ્યાએ બેઠા હોય. ઊંધું ડ્રાઇવિંગ છે, પછી બેઠા ભેગી સીટ બેલ્ટ ફરજિયાત છે અહીંયા તો. અહીંયા હવે તો ધીમે ધીમે ફરજિયાત થતું જાય, પણ ચામડાની જનોઈ પહેર્યું હોય ને એવું લાગે મને. આ સીટ બેલ્ટ ગળા પાંવો ખાવો જ પડેલો. હું તો અમેરિકામાં કેટલા બધા મિત્રોને કહું કે ભાઈ આપણે આગળ નથી બેહવા, કે કારણ શું કે તમે મેઇન કલાકાર છો. મેં કહું કલાકાર મેઇન છું પણ ગળા પાંવો ખાધો હોય ને એવું લાગે છે. અહીંને આગળ બેસીને આપણે તરત જ સીટ બેલ્ટ બાંધવા પડે. અને સીટ બેલ્ટની વાત નીકળીને એક મારા મિત્ર અતુલ પંડ્યાએ મને વસવાણભાઈ એવું કીધેલું કે સીટ બેલ્ટ વાઇફ જ્યારે બાજુમાં બેઠી હોય ને ત્યારે એકચ્યુઅલી સીટ બેલ્ટ છે ને આ મોઢા ઉપર બાંધવાની જરૂર છે, આડો બાંધવાની જરૂર નથી. કે કારણ કે કેટલીક વાઇફ લોકો છે ને બોલ 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 કરી અને પતિનું મગજ પકાવે છે, તમારે આવું ન ચલાવવું જોઈએ, તમને ચલાવતા આવડતું જ નથી. જોજો જરાક ધ્યાન રાખજો, ઘણા પતિ પત્ની એમને એકલા લોંગ ડ્રાઈવ ઉપર હેલા જતા હોય અને જે ભટકાઈ જાય છે ને આનું કારણ એની વાઇફ છે. જો સીટ બેલ્ટ એના મોઢા ઉપર લગાડી દેવામાં આવે તો બિચારો પતિ દેવ એ બચી જાય ખરેખર. પણ અમેરિકામાં હસબન્ડ વાઇફ એકબીજાનું નામ લઈને નથી બોલાવતા મોસ્ટ ઓફ. મેં એક ભાઈને ઘરે, હું અમેરિકા ગયો ને ટેમ્પા ની અંદર અમે હતા પહેલી વાર 2012 વસવણભાઈ અમેરિકાનો પ્રવાસ હતો, ટેમ્પામાં અમે ફ્લોરિડામાં ઉતારો આપ્યો હતો. તે મને બહુ અચરજ થયું હતું કે આપણે તો ઇન્ડિયામાં ટેમ્પામાં જ હતા, અમેરિકા આવ્યા તો એ અપડેટ ન થયા, ટેમ્પામાં જ રહ્યા એમ આખા. એટલે ફ્લોરિડાનું ટેમ્પા નામનું ગામ હતું એ તો અમને પછી ખબર પડી, પણ અહીંયા અમે ટેમ્પા. પણ એ ટેમ્પામાં અમે ગયા ને તો ઓલો ભાઈ એની વાઇફનું નામ જ ન બોલે, હની ડાર્લિંગ, હની ડાર્લિંગ. ઓલી બેન ડાર્લિંગ કીએ ને આ ભાઈ હની કીએ, એટલે મારાથી ન રહેવાનું. 7-8 વાર બોલ્યો ને, મેં કીધું ભાઈલા નામથી બોલાવો ને. તો મને કે કાલે જરાક વધારે લેવાઈ ગયું હતું ને તો નામ જ ભૂલી ગયો છું. એ કે વાઈફનું નામ ભૂલી ગયો તો બોલો ભાઈ ગયો આ, એટલે એ કેમ કોઈને કહેતા નહીં કે હું વાઈફનું નામ ભૂલી ગયો છું એટલે હની કહીને બોલાવું છું. તે 2-4-5 વાર અમે જમવા ગયા હતા ત્યારે મારી હારે મારી ટીમ હતી, આ જેમ અત્યારે યુસુફભાઈ અહીં મંજીરા વગાડે, મારી હારે કોમલ કરીને મંજીરા વગાડે, એ ભેગો આવ્યો હતો. એને આ શું તો કે બેન વારે ઘડીએ ડાર્લિંગ કીએ અને ભાઈ વારે ઘડીએ હની કીએ, એટલે જમવા બેઠા ને એટલે એક વસવણભાઈ એ કોમલે હળવેક દિન ઘર ધણીને કીધું એ કે એ ડાર્લિંગ ભાઈ જરાક હની બેનને કયો ને અથાણું આપે. એને એમ થઈ ગયું કે આ બેનનું નામ જ હનીબેન હશે એમ, અને આ ભાઈનું નામ ડાર્લિંગ. ડાર્લિંગ ભાઈ કે જરા કયો ને હનીબેનને અથાણું આપે, હવે ધંધે લગાડ્યા. અને સૌથી વધારે વધારે બધાય જે ગુજરાતીઓ પહેલી વખત અમેરિકા જતા હોય કે વિદેશ જ્યાં પણ જતા હોય, એ અહીંયા ગોટે ચડ્યા, અમે નળમાં ગોટે ચડ્યા. નળ છે ને અમેરિકાના બહુ ગોટે ચડાવે, એક તો જ્યાં હોવા જોઈએ અહીંયા હોતા નથી. હા અમે બધા સમજીએ, તમે જુઓ આ બધાના મોઢા જુઓ, જેટલા અમે ફોરેન ગયેલા છે ને બધા આ જોક જેને ન સમજાય ને એ લોકો એ અટાણે ટીવી બંધ કરી દેવું, મોબાઈલ બંધ કરી દેવો, અને બીજા કાર્યક્રમમાં પ્રતાપ દાદા માટે બીજો કાર્યક્રમ દર વર્ષે એપ્રિલ મહિનામાં 3-4 કાર્યક્રમો થવાના છે. મનીષાબેન જે રીતે મને વાત કરી છે એ રીતે, એટલે એને પછી અહીંથી આગળ ન જોવો, હું ના પાડો. નળ અમેરિકામાં જ્યાં હોવા જોઈ અહીંયા હોતા નથી, કઠણાઈ હો કઠણાઈનો પાર નહીં, વાત જવા દો. હવે પછી ક્યાંક નળ છે ને ઓસમાનભાઈ, ક્યાંક આમ નળ ડાબી બાજુ ખુલે છે, તમે જુઓ ક્યાંક નળ આમ જમણી બાજુ ખુલે, ક્યાંક નળ આમ ઊંચો કરવો પડે, ક્યાંક નળ આમ નીચો કરવો પડે, આ અને ક્યાંક ન અને ક્યાંક નળ સામે કાંઈ નહીં કરવાનું, ખાલી આમ તમારે હાથ રાખવાનું, નળની ખાલી હાથ રાખો ને એની મેળે ચાલુ થઈ જાય. હવે આ સિસ્ટમ બધી છે અમેરિકામાં, સૌથી વધારે અમે ગોટે ચડેલા નળ ઉપર. અને અમારે આ કોમલ જમવા બેસે ને અમારો મંજીરાવાળો, એટલે એક તો ઝડપથી જમે, જાજુ જમે અને ઝડપથી જમે, અને જમીન પાછો તરત જ એને કોગળો કોગળો કરવા જોઈએ, જાણે કે મોટામાંથી હાંઠીઓ કાઢવાનો હોય. અરે ભાઈ કીધું યાર, કોક એક તો અમેરિકામાં માંડ માંડ કોક ઘરે જમાડતું હોય, તમને ખબર જે લોકોનું અમેરિકામાં ઘરમાં હાલે છે ને એ લોકો જ ઘરે જમાડે છે. બાકી એમ કે વસવણભાઈ આપણે સરસ મજાની યુનો હોટેલમાં જઈએ, કારણ કે આપણે ખબર પડી જાય કે આ ભાઈનું ઘીરે હાલતું નથી, એટલે એ આપણને બહાર મેક્સિકન જમાડશે કાંઈ પણ ઘરમાં નહીં કહી શકે, અઘરું છે.
અમેરિકામાં, કારણ કે ભાઈ પોતે ફ્રોઝન ફૂડ ખાતો હોય, હવે આપણને ગરમ ક્યાંથી જમાડે, એવી કઠણાઈમાં કેટલાક ઘર છે, બધાય નહીં, પણ આ ભાઈ નળમાં અમે જે ગોટ અને કોમલ, મેં કીધું તું છે ને જમી લે ને પછી તારો તરત જ વોશરૂમમાં વહી જાઓ, પાછળ જ સિંક હોય, પાછળ જ ગેંડીમાં કરતો કોક, એક માંડ માંડ જમાડે છે, જમાડવાનું કેન્સલ કરી નાખશે, એટલે આ ભાઈ કોમલ તરત જ જમી અને વોશરૂમમાં વહી જાય. હવે વોશરૂમમાં જઈને ઉતાવળે હાથ ધોવા હાટું આમ કરીને આમ ઓલો બાથરૂમનો નળ ખોલે ને ત્યાં ઉપરથી ફુવારો ચાલુ થાય. હવે એને એને જઈ જમી લે ને પછી એને ફરજિયાત નાહવું પડે, ઘડી ઓલો ફુવાલો શરૂ થઈ જાય એટલે તરત જ ઉપરથી પલ લઈને આવે, પછી એક જોડી કપડાં લઈને કોકની ઘરે જમવા આવે, જઈ આવે ને તો એક જોડી કપડાં ખાં ખંભે ટુવાલ રાખે, પછી ઓલા ગરધણી પૂછે કે આ ભાઈ કેમ ટુવાલ લઈને આવ્યા છે, મેં કીધું વ્રત છે, એ વ્રત છે ને એટલે મેં કીધું આવ્યા છે ખરેખર, એટલે ફરી ફરીને. પણ અમેરિકા ફૂડમાં અમે ક્યાંક હેરાન થાય, ક્યાંક આપણે ગુજરાતી મળી જાય, ક્યાંક મનીષાબેન જેવી બેન મળી જાય, ક્યાંક જાગૃતિબેન હોય, ક્યાંક અમિતભાઈ પાઠક હોય, તો અમને ઘરનું ક્યાંક જમવાનું સુરેશ મામા ક્યાંક ઘરે જમાડે, બાકી તો ધંધે લગાડી દે. એક ભાઈબંધ મને લઈ જાય કે આપણને મેક્સિકન ખવડાવું તમને, મેક્સિકન, મેં કીધું સારું મેક્સિકન ખવડાવું, મેક્સિકનના માણસો તો બહુ સારા છે, ફૂડ એ સારું હશે. પછી એને ઓસમણભાઈ અમને મેક્સિકનમાં ચિપોટલી ખવડાવી, ચીપોટલી તમે ખાધી છે, ચીપોટલી મગજ ચોટલી ઊભી થઈ જાય એવી ચીપોટલી, આમ અને એમાં કાંઈક તીખું તીખું નાખ્યું ભાઈ સાહેબ, ફીણ આવી ગયા, ચીપોટલી મને કે ખાઓ, પછી મને કે ન ફાવ્યું, મેં કીધું ન જાય, હું બીજું ટેસ્ટ કરો, ચલુફા ખવડાવ્યા, તમે ખાધા ગલોફા હોજાડી દે એવા ચલુફા, ચલુફા, મેં કીધું ન જાય હું, પછી મને કે હવે ટાકોબેલ ખવડાવું તમને, ટાકોબેલ, મેં કીધું અમારે ટાંકામાં બેલ ન હોય, તમારે અમેરિકામાં ટાંકામાંય બેલ હોય, બોલો લ્યો, અને ટાંકો સલાડ આપ્યું, ટાંકો સલાડ આપ્યું ને તો અડા કમતા સાબ ઓલા નાનકડા વાટકામાં ન આપણે માગવાનું નીકળ્યા હોય એવું આપ્યું, ટાંકો સલાડ ખાધું, મેક્સિકન પરોઠા ખાવા, મને કે મેક્સિકન પીઝા ખાઓ, તે પરોઠા હુકવીને કોઈ ખવડાવતું હોય સોગંદથી ગોદડું ચાવતું હોય ને એવી ફિલિંગ આવી, પણ ખાઈ ગયા, કોઈ કાંઈ બોલ્યા નહીં, સબવે સેન્ડવિચ આવડી મોટી આવી, સેન્ડવિચ જોઈ ને તો ઘાસફૂસ ખાતા હોય ને એવી ફિલિંગ આવી, મેં કહે શું છે, મને કે આ સેન્ડવિચ છે આ બહુ હેલ્ધી હોય, મેં કે ભાઈ હેલ્ધી અમે એમને જ છીએ, તું સારું ખવડાય, કંઈ બાજરાના રોટલા ને રીંગણાનો ઓળો, મને કે સાહેબ એની ક્યાંય હોટલ નથી, જોકે હવે તો ખુલી ગઈ છે, પણ નળ ઘડિયાળું સૌથી વધારે અમેરિકામાં ઊંધી હાલે ને, ચાર પાંચ કલાકનો દેશમાં ત્રણ ચાર ઝોન છે, તમે જુઓ ન્યૂજર્સી અમે ગયા ને તો અમારા કોમલ મને કે ન્યૂજર્સી છે તો ઓલ્ડ જર્સી ક્યાં છે, મેં કીધું કા, મને કે કેમ ન્યૂ, આપણે કેમ ન્યૂ મુંબઈ હોય તો ઓલ્ડ મુંબઈ હોય ને, મેં ભાઈ એવું નથી, આ ન્યૂ જર્સી એક જ છે, આમાં ઓલ્ડ જર્સી નથી કાંઈ, તું મને પૂછમાં. અને જેવા હોટલમાં અમે રોક્યા, અમિત પાઠક અમારા પ્રમોટર બનેલી ઘટના સાંભળજો, તે અમે હોટલમાં ગયા ને તો ઓલા વેઇટરે કીધું, બિચારો આમ થોડું ગુજરાતી જાણતો હતો, કે તમે સાહેબ શાવર લઈ લો, એટલે કોમલ કે હા હા પછી 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 હમણાં નહીં, હમણાં પેટ ભરેલું છે. ઓલો વળી પાછો આવ્યો કે સાહેબ તમે શાવર લઈ લો, એ હા પછી 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 હમણાં અત્યારે બહુ ફૂલ જમેલા છે ભાઈ, ફૂલ જમેલા. એટલે ત્રીજી વાર કીધું કે સાહેબ શાવર લઈ લો, એટલે કોમલ કે એક કામ કરો પ્લેટમાં લેતા આવો, ભાવશે ને તો બધાય ખાશું. એને એ ખબર જ નહોતી કે શાવર એટલે આ નાવાનું કહે છે, મૂળ સ્પ્રે છાંટો નથી અને આની પાસે ઊભું નહોતું રહેવાતું, એટલે ઓલો વેઇટર કહેતો હતો કે સર તમે શાવર લઈ લો. પણ આવું તો ગુજરાતી અંગ્રેજીમાં ઘણું છે. ઘડિયાળ અમારી ઊંધી ચતી થઈ જાય છે, અમેરિકા જ્યારે આવીએ ને ખૂબ ખૂબ બધી ટૂર કરી છે, ખૂબ બધા લોકોએ પ્રેમ કર્યો છે, પણ ઘડિયાળ ઊંધી ચતી થઈ જાય. અમિત પાઠકે ન્યૂજર્સીમાં 3 વાગે બેહાડ્યા હોય અમને, અને જાગૃતિબેન અહીંયા અમને સાન હોઝેમાં ઉતારે ને તે પાછા 3 જ વાગ્યા હોય, અને જે ધંધે લાગીએ સવારથી હાંજ ઊંધી ચતી થઈ જાય, આ રાત્રે બરાબર 7 વાગે શો હોય ને ત્યાં વાં સવારના 6:30 વાગે, અને સાહેબ જે ગોટે ચડીએ પ્રોગ્રામના 15 મિનિટ પહેલાં બધાએ વોશરૂમ ગોતતા હોય, કારણ કે હા અમારે સવાર પડે, એ તો પ્રોગ્રામ પતી જાય, 1 મહિનો અહીંનું સેટિંગ બરાબર અમેરિકાનું આવી જાય, પછી કઠણાઈ શું થાય છે આ કે પાછા ઇન્ડિયા જાય ને તો એ રાતે 9:30 વાગે વોશરૂમ ગોતતા હોય, જે ગોટે ચડીએ છીએ અમે. આ તો અંગત વાત, વર્ચ્યુઅલ છું ને એટલે તમને કહેવાય, એકચ્યુઅલમાં તો હું આ બધી વાત કરતો પણ નથી તમને કહી દઉં. પણ અમેરિકા ગુજરાતીઓનો રોટલો લઈને તમને આવ્યું છે, પણ અમેરિકા 3 વસ્તુ અઘરી છે, એક વર્ક વુમન અને ત્રીજું વેધર, આ 3 વસ્તુ બહુ અઘરા છે. વર્ક સ્લીપરની પટ્ટી બદલે ને એમ કે હવે તમે કાલ નોકરીએ ના આવતા એટલે કાલ નોકરી છૂટા કરી દઈએ. વુમન આ ઘરમાં મેં કીધું ને એમ કે હાલે આ હા ડાર્લિંગ તું ચલાવી લઈશ, એટલે ડાર્લિંગ સાન હોઝેથી ઠેઠ ફ્લોરિડા સુધી હલાવી જાય બિચારો, ગાડી હલાવી જાય, એટલે એ બધા વુમનનું બહુ હાલે છે. અને વેધર આખા દિવસમાં સવારે નીકળો ત્યારે જર્સી હારે રાખવાની અને છત્રી હારે રાખવાની, કંઈ ટાઢ પડશે ને કંઈ વરસાદ પડશે નક્કી નહીં, એવું અમેરિકા. રાત્રે 2 વાગે તમે લોકો સિગ્નલને ફોલો કરો છો, સલામ. અમે હજી બપોરે 2 વાગે નથી કરતા,
કારણ કે ઓલો ટ્રાફિક વાળો જમવા ગયો હોય ને આખા ગામને ખબર હોય ક્યાંય ટ્રાફિક વાળો જમવા ગયો છે, અટાણે કોઈ નહીં હોય, કાટલે તો તારે હા, અને વનવેમાંથી કાઢ્યો આ એક જણા, તો ત્રણ જણા બેઠા હતા અને ટ્રાફિક પોલીસે રાજકોટમાં રોક્યો કે ત્રણ જણા બેઠા છો, શરમ નથી આવતી? ઓલો ત્રીજો કે લે ચોથો ક્યાંય ગયો? પછી ખબર પડી કે ત્રણ નહીં ચાર બેઠા હતા, બોલો લ્યો હા, ચોથો તો ચાલુમાં ઉતરી ગયો ટ્રાફિક વાળાનો ટોપો જોઈને. આપણે હો ખરેખર. અને એક જણાને પોલીસવાળાએ રોક્યો, પોલીસવાળા રોક્યો કે આ લાયસન્સ બતાવો. તો આ ગામડાનો માણસ, એને ખબર જ નહીં કે આ શું માગે, શું માગો સાહેબ? લાયસન્સ, લાયસન્સ. ઊભા રહ્યો એમ કરીને ડેકી ખોલી, ડેકીમાંથી આવડો કમતો હરીસો આપ્યો. હરીસો આવ્યો જોઈ લ્યો, તો પોલીસવાળો કે મોઢું જોઈને કે પહેલાં કહેતો જાય ને કે સ્ટાફમાં છો? એ કહેતોય નથી, તું સ્ટાફમાં છો, નીકળ નીકળ હાલ. અને એક જણાને રાજકોટમાં પોલીસવાળા રોક્યો, એને ખબર છે કે પોલીસ રોકે એટલે નામનો સાચું કહેવાય, નામ સાચું કહેવાય તો મેમો આવે. તેને કે બોલ તારું નામ છે, બે જણા હતા, તારું નામ શું છે? બોલો કે લખો અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. શું છે તારું નામ? તો કે અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. ફરીવાર બોલ કે અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. જવા દે હાલ, બીજી વાર ધ્યાન રાખજે. પોલીસે નામને લીધે જવા દીધું. બોલો કે આવા અઘરા નામ રાખા થાય છે, એ કે આમાં લખવું કેમ? બોલો ખરેખર. પણ અમેરિકામાં ઘણા માણસોને સાચવે છે ને એમ જ કૂતરાને સાચવે છે, કારણ કે કૂતરા અહીંયા હગા છો, કેટલાકના તો સોફા સેટ બેઠા હોય, આપણે તો આના હગે હગા જ હોય છે, અને હાળ હગા પિતૃ હોય છે, ઘણાને ઘરમાં પિતૃની જેમ બેઠા કોઈ. અરે પણ શું આ બહુ, અહીંયા માણાની જેમ કૂતરાને સાચવો છો, સલામ છે. અહીંયા અમારે કેટલાકને ઘરે મા બાપ એવી રીતે નથી હચવાતા સાહેબ, આ પીડા કહું છું. ઓ મારી હાસ્યની સાથે કે અહીં કેટલાક મા બાપ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને ત્યાં તમે કૂતરાને પણ એટલા પ્રેમથી સાચવો છો. સૌથી ઘટના એ તો એ હોય કે અમે ક્યાંય જાય ને તો કોફી મળે, ચા મળે નહીં, અને અમે તો ચા, હું ને ઓસમાણ, અમે ભાઈ આપણે ચા સિવાય કંઈ બીજું પીતા નથી, બરાબર ને? તો ચા પીએ એને અહીંયા ચા જ ન મળે, કોફી મળે. કહો અમને આવ્યો કેપેચિનો પીવો, કેપેચિનો. તે આવો $6 કેપેચિનો આપ્યો, પોણા હાથનો, આ એમાં $3 સુધી તો ફીણ ભર્યા હોય, ખબર છે ને? કરીને તો ઉપરથી ફીણ ઉડે બધે, પછી કોફી આવે. બોલો કેપેચિનો. હવે કોકે તો કેવું, અમારે પિઝા ખાવાનો હતો પહેલી વાર, પિઝા અમે અમેરિકામાં 2012 ખાધો વસમણભાઈ, મને કે બીજું કાંઈ નહીં મળે તે પિઝા, અને મેં કીધું કોલ્ડ ડ્રિંક્સ પીએ તો ગળા બેસી જાય, તો વળી પેમેન્ટ ન મળે, તો આપણને તો ઓછી ચિંતા હોય. એટલે મેં કીધું એક કામ કરો, કેપેચિનોમાં બોળી બોળીને પિઝા ખાશું, આપણે ગરમ ગરમા ઓરીએ ને ગળાને. તો અમે બરાબર કે હવે કોકે તો બોર્ડ મારવું જોઈએ ને કે આ કેપેચિનોની અંદર શુગર એક્સ્ટ્રા નાખવી જોઈએ, કડવો ઝેર જેવો કેપેચિનો, આહા, શુગર એક્સ્ટ્રા પડી જેવો. અમને કોઈને, પાંચ જણા ભેરા હતા, પાંચમાંથી એકઈને એક ભાંતો હોવી જોઈએ ને કે આમાં શુગર છૂટી નાખવાની હોય, અને કડવો વખ જેવો, મીરાબાઈ જેમ ઝેરના કટોરા પીવે ને એકબીજાનો હાથ પકડી અને પિઝા બોળી બોળી પીલે પીલે. મારી યારે વિમલ હતો આપણો વજની, પીલે વિમલ કીધું, પીલે દોસ્ત હશે કીધું, વતનથી દૂર આવ્યા છે, આપણે દુઃખ સહન કરવા પડે થોડા. અને સાહેબ ત્રણ વખત કોફી પીધી અને 2 પિઝા ખાધા. હવે પછી ટેમ્પાથી 14 કલાકે ન્યૂજર્સી પહોંચવાના. અહીંયા અમિત પાઠક અમારી રાહ જોઈને બેઠો હતો. ઓસમાનભાઈ આપણે જિંદગીમાં પહેલી વાર અમેરિકા ગયા હોય અને એના કોફીઓ પીધી હોય અને પિઝા ખાધા હોય, પછી આંતરડા અન્ના હજારેની જેમ હડતાલ ઉપર ઉતરી ગયા, હાડા હાથ વહી ગયા, હવારે પહોંચ્યા પાંચે પાંચ જણા, એકબીજાના મોઢા સામું જોઈ, ભાવના થાય પણ સફળતા ના મળે. ઘટના થઈ ત્યાં વિમલ મને કે થોડુંક કોરું બટર ખાઈ જાય ને તો આંતરડા ઢીલા પડે, હો મને કે થોડાક. તો એમાં કોકનું બટર પીડ્યું હતું ને એ ખાઈ ગયા, તોય કાંઈ ફેર ન પીડ્યો, થોડોક હવામાનમાં ફરક આવ્યો કાલે. આ સમજાય તો જો, નકર તમ તારે મેં કીધું ને કે બીજા 3-4 પ્રોગ્રામ કરવાના છે, દર વર્ષે એપ્રિલ મહિનામાં મનીષા બેને પપ્પાને અમર કરવા માટેની આ ઘટના છે. એટલે આપણે મળશું, ન સમજાય તો તને નીકળી જજો, કાંઈ મુદ્દો જ નથી. પણ ભાઈ હવામાનમાં ફેરફાર આવ્યો, પછી ત્યાં અમિત પાઠક આવ્યો, મને કે સાઈરામભાઈ શું સેવા કરું? મેં કીધું કાયમ ચૂર્ણ લાવો. એકચ્યુઅલી ગોટે ચડેલા છે કાયમ ચૂર્ણ. અરે મને કે હું ઇન્ડિયાથી આર્ટિસ્ટ આવે ને તો મારી સાથે જ રાખો એમ કરીને એને ખિસ્સામાંથી આવી ભૂલે કાયમ ચૂર્ણ. અને અમે કાયમ ચૂર્ણના ફાકડા ભીર્યા ને પછી જે અમે ત્યાગનો આનંદ લીધો છે, વાત જવા દો. એટલે ફરી ફરીને કહું છું કે સાન હોઝે, આમ તો સાન જોસે છે કેલિફોર્નિયાનું, આ સાન હોઝે છે ને જ્યાં મનીષાબેન રહે છે, એની એક જોરદાર જોક છે ઓસમાનભાઈ, એ તમને કહી દઉં. તમે સાન હોઝેમાં પ્રોગ્રામ કર્યો છે? એ કે સાન નથી ગયા. તો હવે આપણે આવતા વખતે 4 તારીખે અહીંયા જવું છે, આપણે બે ભેગા જવાનું. એ સાન હોઝેમાં છે ને એનો સ્પેલિંગ આવે SANJOSE. એટલે મેં અહીંથી જાગૃતિબેને પ્રોગ્રામ રાખેલો અને મેં વિડીયો આપણે કરીને દેવાની હોય ને કે હું આવી રહ્યો છું સાન જોશે, આપણે લગભગ વિડીયો તો બધાને કરી જ દેવાનો હોય. તો મેં કીધું સાન જોશેમાં આવી રહ્યો છું, તો મને અહીંયાથી જાગૃતિબેનનો પાછો ફોન આવ્યો, મને કે સાહેબ સાન જોશે નહીં, સાન હોઝે બોલાય. તો મેં કીધું જોશે લખ્યું છે ને હોઝે કેમ બોલાય? મને કે અહીંયા છે ને મેક્સિકન ઇફેક્ટ છે,
એટલે મને કે અમારા સ્ટેટમાં જે છે ને એ સાયલન્ટ છે, જે બોલાતો જ નથી. મને કે લખાય શાન જોશે પણ બોલાય શાન હોજે. તો મેં કીધું તો જૂન જુલાઈને બદલે હુન હુલાઈ બોલો. મને કે ના એવું ન હોય, એવું તો જૂન જુલાઈ જ બોલાય. મેં કીધું હુન હુલાઈમાં પ્રોગ્રામ, આ કેવું લાગે તમારો પ્રોગ્રામ હુલાઈમાં છે કે હુનમાં છે? મેં કીધું એ કે ના એ અમે જૂન જુલાઈ જ બોલીએ. તો મેં કીધું તો બસ કે બસ અહીંયા ખાલી જે સાયલન્ટ છે જેને બદલે એ જ બોલે. તે મને મગજમાં એ આવ્યું કે તો અહીંયા પિક્ચરનું ગીત ગાવું હોય તો જબ કોઈ બાત બિગડ જાય, એ તો ગવાય જ નહીં. હબ કોઈ બાત બિગડ જાય, હબ કોઈ મુશ્કેલ પડ હાય, આવું જ કરવું પડે ને. કાં તો કેવું આવે કે હબ ચલે ઠંડી હવા, કેમ હબ નો હોય કેમ જજ હોય. પણ ખરેખર જે સાયલન્ટ છે અને એ જ બોલાય છે. એટલે મને 100% જ અહીં કોઈ જયંતિ હશે જ નહીં ને. સાન જોશેમાં હેન્તી કેવું પડે ને આપણે, હે જગદીશ ને અગદીશ કેવું પડે, બાપરે બાપ, જીવાને હીવા કેવું પડે, કેવો ગોટે ચડે સાહેબ. ભાષાની મજા છે સાહેબ. ત્યારે ફરી ફરીને કહું છું કે લાયસન્સ આવી જાય ને અમેરિકામાં, એટલે ઘરે ગગાનો જન્મ થયો હોય ને એવો આનંદ બધાને હોય છે. અને પાર્કિંગના અને ટ્રાફિકના નિયમો એટલા બધા કડક છે, ભગવાનથી નથી બીતા ને એટલા ટિકિટથી બીવે છે ફોરેનમાં. અને ડિસિપ્લિન બહુ સરસ મેન્ટેન કરો છો તમે, સલામ છે. પણ અમેરિકામાં પાર્કિંગ ગોતવું, ન્યૂજર્સી, ન્યુયોર્ક કે મેનહેટનની શેરીઓમાં પાર્કિંગ ગોતવું ને, એટલે 42 વર્ષે કન્યા ગોતવા જેટલું અઘરું કામ છે, લખી લેજો ખરેખર. અને સુરેશ મામા એ મને સાન હોઝેમાં ટેસ્લા ગાડી છે, ઓલી ડ્રાઈવર વગરની કાર આવે ને, એ ટેસ્લામાં બેહાડ્યો. મને કે આમાં બેસો, અને બેઠા સુરેશ મામા. પછી ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા હતા અને પછી એ મારી યારે વાતું કરે, મામા મામા, મેં કીધું આગળ તો જોવો. મને કે એની મેળે ચાલશે. મને કે આ ટેસ્લા કાર છે, મને કે એને ઓટોમેટિક કહી દેવાનું, એડ્રેસ નાખી દીધું એટલે અહીંયા પહોંચાડી જશે. મેં કીધું આ ગાડી ઇન્ડિયામાં ન હાલે. મને કે મામા કે કેમ? મેં કીધું અમારે આ ગાડી ભટકાય તો મારવો કોને, ડ્રાઈવર વગરની કાર અહીંયા ઇન્ડિયામાં હાલે નહીં. મેં કીધું અહીં તો છે ને ઇન્ડિકેટર તૂટે ને એ ભેગો સામેવાળાનો દાંત તૂટવો જોઈએ. એટલે આ ભારત તો ભારત છે દોસ્તો, ફરી ફરીને કહું છું. તો તમે બધા દિલમાં હિન્દુસ્તાન રાખજો. પાસપોર્ટ ભલે તમારો અમેરિકાનો થઈ ગયો, હે ફૂડ ભલે તમારા અમેરિકન જેવા થઈ ગયા, પહેરવેશ તમારો ઠીક ઠીક અમેરિકન જેવો થઈ ગયો છે, પણ દિલમાં હિન્દુસ્તાન રાખજો. બસ એટલી જ લાગણી છે. પ્રતાપ દાદા જેવા એક એવા મુઠ્ઠી ઉછેરા વ્યક્તિના જન્મદિવસ નિમિત્તેનો આ કાર્યક્રમ છે કે જે માણસે પોતાની લાખો કરોડોની સંપત્તિ પુસ્તકો આપવામાં બાંટી છે. મારી ભાષા જીવતી રહે, મારી ભાષાના કલાકારો, મારી ભાષાના સર્જકોને અફાટ પ્રેમ આપ્યો છે. અને એ જ પરંપરાને બેન મનીષાબેન જ્યારે આગળ ચલાવતી હોય ત્યારે એમને ખૂબ ખૂબ શુભકામના સાથે. આપણી ભાષાની તાકાત શું છે એવા કેટલાક લોકગીતો આપણે સાંભળવા છે. અને આજનો આનંદનો ઉત્સવ છે. મેં કીધું ને એમ પપ્પાનો જન્મદિવસ છે તો ચોક પુરાવો, મંગલ ગીતો ગાવો, આનંદને આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનુમાં ને સખી અમારા ચોકમાં, આજ કંચન વરસે મેં લોકગીતો કા નગર યાદ આયા, આજ પ્રદેશ મેં ઘર યાદ આયા. તમે બધા સાન હોઝેમાં હો, કેલિફોર્નિયામાં હો કે દુનિયાના કોઈ પણ પટમાંથી આ કાર્યક્રમ જોતા હો, પણ તમને વતન યાદ આવે, અમરેલી યાદ આવે, મહેસાણું યાદ આવે, કચ્છ યાદ આવે, એટલે ન્યૂજર્સી કે ન્યુયોર્કની 5 કરોડની ઓફિસમાં, કેલિફોર્નિયાની 10 કરોડની ઓફિસમાં આંખું ભીની થઈ જાય છે. આ તાકાત, આ મેગ્નેટ કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીંતર આમ જ ખેંચે નહીં, આ માટી જ માટીને. કારણ કે આ આ આ લોક માટીનું ખેંચાણ છે. લોકગીતો કા નગર યાદ આયા, આજ પરદેશ મેં ઘર યાદ આયા, વો બાઉજી કા ચાટા, વો અમ્મા કા પ્યાર, જિધર મેં ગયા ઉધર યાદ આયા, જિધર મેં ગયા ઉધર યાદ આયા. તો આવો એવા જ લોકગીતોની મોજ કરાવીએ, એવા જ મંગલ ગીતોની મોજ કરાવવા માટે ઓસમાણભાઈ મીરને વિનંતી કરું, મારા વાલા તમને મોજ આવે એવા ગીતો અને લોકગીતોનો જલસો કરાવો. ઓસમાણ મીર. Yeah.
साजन आयो है सखी मैं थोड़ू मोती मेरो हार साजन आयो है सखी मैं तोड़ू मोतियन रोहार लोग जाने मैं मोती चुनू मैं तो झुक झुक करूं जुहार लोग जाने मैं मोती झुक झुक करूं जुहार हेरी सखी मंगल I'm
Yeah.
વાહ ઓસમણભાઈ, ખૂબ સરસ મજાના ગીતો સાથે વાલના વારસદાર કાર્યક્રમમાં જોડાયેલા સર્વે અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતભરના પ્રતાપભાઈના ચાહકો જ્યારે તમને મને માણી રહ્યા છે ત્યારે ગુજરાતી પ્રજા છે ને, આમ તો ઓસમણભાઈ ત્રણ જ બુક વાંચે છે અત્યારે. એક ચેકબુક વાંચે છે, બીજી પાસબુક વાંચે છે અને ત્રીજી ફેસબુક વાંચે છે. આ ત્રણ જ બુક વાંચે છે. એમાંથી ક્યારેક પ્રતાપભાઈ જેવો કોઈ માણસ જે હાથોહાથ પુસ્તક આપે અને પુસ્તક વાંચતા કરે. પણ હમણાં એક જણાને મેં કીધેલું ને કે મેં મેઘાણીભાઈની, મેં કીધું મેં મેઘાણીની રસદાર હમણાં વાંચી, તો એણે મને હામો જે સવાલ પૂછ્યો છે ને એ જોરદાર હતો. મને કે એ કોણે લખી? આ જોકને સમજનારી આપણે છેલ્લી પેઢી છે, યાદ રાખજો. મેં કીધું મેઘાણીની રસદાર મેં વાંચી, મને કે એ કોણે લખી? એટલે મન મારો મગજનો શોર્ટ થઈ ગયો. મેં કીધું પન્નાલાલ પટેલે, પન્નાલાલ પટેલે લખી. મને કે હા, એનો કાવ્ય સંગ્રહ મેં સાંભળેલો, એનો કાવ્ય સંગ્રહ કે મેં એકવાર સાંભળી, એક એની કવિતા વાંચેલી ને કાવ્ય. મને એમ થયું કે આને આઈને જમીનમાં દાટી દઉં, ભલે 9 9 1 1 બોલાવવી પડે, 302 થાય. આવી પેઢી, યાદ રાખો, ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે એવી જનરેશન હવે ગુજરાતમાં પણ છે જ. ત્યારે આપણી માતૃભાષા માટે અપાર પ્રેમ જે વ્યક્તિએ રાખ્યો, એ વ્યક્તિના જન્મદિવસે હું ને ઓસમણભાઈ તમને જ્યારે મનીષાબેનના આમંત્રણને માન આપી સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન અને પુસ્તક પરબના સાથેના આયોજનની અંદર તમે જ્યારે આનંદ કરતા હો ત્યારે આપણા લોકગીતો કેવા છે? મેઘાણીભાઈએ ગામે ગામ ફરી ફરીને કેવા સરસ મજાના હલરડા, કેવા લોકગીતો ગોત્યા. આપણા કાગબાપુએ કેવા સરસ મજાના ગીતો લખ્યા. આ ધરતીની ધૂળમાં પણ ધરબાયેલું એ સરસ મજાની ધરતીની હોડમ જે લોકગીતોની અંદર છે. લોકગીતોમાં બહેનોની ફરિયાદ છે, ગઝલમાં પ્રેમીઓની ફરિયાદ છે અને ભજનોમાં સંતોની ફરિયાદ છે. તો આવો આપણી માટીનું સંગીત માણીએ. ઓસમણભાઈ બે એરિયામાં બેઠા છે, અમેરિકામાં બેઠા છે એ ગુજરાતીઓ. ભલે ઊભા થઈને અત્યારે આ વખતે ગરબા તો બધા ઘરમાં જ લીધા છે, તો બેઠા બેઠા એ ભલે તાલી મારી અને તમારા તાલ ઉપર હિંચ ઉપર નાચી શકે એવા કંઈક લોકગીતોનો જલસો કરાવો. જય હો. ઘેલી બની સૌભાગ્ય એ મારી નીંદર વેરણ થઈ, કોકડીયું ગમતું નથી ને જમના લાગે ખારી. એ મારા વાલા હરે રે, એ તે તો શીતને કરાયવા શામળા, એ મારા વાલા હરે રે, એ તો શીત એ હામણિયારો. હલો હલો એ થઈ ગયો હે મારો મણિયારો રે, થઈ ગયો હે મારા ગનડા, એ મારા મનડા ઉદાસ ભેણ મોજો, એ ભેણ મુજો હાલારી રે મણિયારો, એ ભેણ મુજો પરદેશી રે મણિયારો, મણિયારો હલો હલો થઈ ગયો હે મારો મણિયારો રે, મણિયારો રે, મણિયારો
મારી રે મણી આવો ભીણ મોજો એ પરદેશી રે મણી આવો ભીણ મોજો એ હલારી મણી આવો પરદેશી મણી આવો એ હા એ હાલારી રે મણિયારો એ ભેણ મોજો એ પરદેશી રે મણિયારો તને દાદા જોઈ પણ ઘટની વાતે
મારું મન બોલી હે તારા ઉપાડા ગોરા ગોરા કાટે મારું મન Oh,
ગાવે માંગો 20 ને આપે 30 मुंडन की कंठमाल भी सच हर दया कुता फटिक जा रुद्रमा हर दयाल राजे ये बम 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 डमरू बाज बम 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 मोरला क्या बात है आ कच्ची ए उता कच
हे मारी रत आवे ए मारी रत रे आवे न बोलिए अरे रे तो हैड़ा फाट मरा हे मारी रत रे आवे न बोलिए अरे रे तो हैड़ा फाट मरा आवी जरे मौज जामी गई हुए दूध नी तर जामे एवो डायरो जामी गयो हुए प्रताप दादा ना 83 मा जन्म दिवस नो डायरो छे वाल ना वारसदार नो डायरो खरेखर पण आजे મને પણ આમ ઉમળકો થાય છે ગાવાનો તો કારણ કે એ માણા એવો હતો ને કે આગળ બેહીને પડકારા દે એને ખૂબ સાંભળ્યો આ ગીત એનું પ્રિયમ પ્રિય ગીત છે એવું એમની દીકરી મનીષાબેને કીધું એટલે ઉપર સ્વર્ગમાંથી આજ પડકારા દે મને એવો આભાસ નગર આપણે ઓડિયન્સ વગર આટલી મોજ કરાવી રહ્યા છીએ નગર ઓડિયન્સ હોય તો આપણને આવે એ સમજી શકાય છે આપણે તો વર્ચ્યુઅલ વર્લ્ડમાં છીએ હા અમે તો સામે પડકારા ઉપર ગાનારા બધા બોલનારા માણસો છીએ ખાલી ખુરશી સામે આવી મોજ આવે છે મતલબ કે આ માણસ સ્વર્ગમાંથી સીએલ મૂકીને પડકારા દેવો બેઠો છે નક્કી વાત છે આપણે એમ થાય છે કે અહીંયા એમની હાજરી જ છે મોજ મારે હું હાવ મોજો આપણે મોજ મારે બોલે મોજ મારે બોલે અગમ આગો ચા અગમ આગો ચાર લખ ધણી અલખ ધણી ને અગમ આગો ચાર અલખ ધણી ની ખોજ મારે બોલે મારા ભાઈ મોજ મારે મોજ મારે મોજ મારે બોલે એક કડી કહી દઉં ને સૈરામભાઈ બિલકુલ માણસ તો મોજમાં જ રહ્યો છે અને એને મોજમાં રાખ્યા એની ગેરહાજરીમાં એ મોજ કરાવે છે વિચારો તેને હાજરીમાં કેવી મોજ કરાવી અદ્ભુત હો પણ એટલે રામ કૃપા એને રોજ દિવાળી રોજ દિવાળી એને રંગ ના ટાણા રે રામ કૃપા એને રોજ દિવાળી રામની કૃપા હોય એને રોજ દિવાળી હો મારા રામ કૃપા એને રોજ દિવાળી એને રંગ ના ટાણા રે કામ કરે ની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે પણ અલગારી કીએ આળસુ થઈને અલગારી કીએ અલગારી અલગારી કીએ આળસુ થઈને આય ખોખો બોલે એ મારા ભાઈ મોજ મારે એ મારા મીઠા મોજ મારે જો મોજ મારે જો બધાય મોજ મારે જો રે ને એવી મોજ મુંજો કછણો ખેને ખલક મેં જી મહાસાગર મેં મચ્છ
जिते जिते हिकड़ो कच्छी वसे ऐ उते लगो पियो ए डियां डी कच्छ हां मुजो कछड़ो हां अन एटला माटे कच्छ ना होए के गुजरात होए के सौराष्ट्र होए के काठियावाड़ होए के दरेके दरेक અમેરિકામાં તો આપણને બધાય મળ્યા છે, બધાય મળ્યા છે, બરાબર છે, કચ્છી મળ્યા છે, ગુજરાતી મળ્યા છે, પણ આખા વિશ્વએ જે ગીતને સાંભળ્યું છે અને જે ગીતને આશીર્વાદ આપ્યા છે, જે કલાકારને આશીર્વાદ આપ્યા છે, તો એ ગીતની રજૂઆત તમને તમારી સામે કરતા મને બહુ જ આનંદ થાય છે. ઘનઘોર જરે ચંબોર મારુમાં ઘનઘોર જરે ચંબોર મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે ભરિયા મન સોય સંભરિયા મન સોય સંભરિયા મન સોય
अक्षत फूले बधावा
વાહ ઓસમણભાઈ, લોકગીતોનો એક જણ રસ્થાળ તમે રજૂ કર્યો આજે બે એરિયામાં, અમેરિકામાં, કેલિફોર્નિયા, સાન હોઝે અને વિશ્વના જેટલા પણ દેશોની અંદર પ્રતાપભાઈને પ્રેમ કરનારા, ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા, ગુજરાતી લોકસંગીતને પ્રેમ કરનારા એક એક વ્યક્તિ જે આજે જોડાયા છે એ બધા આમ આમ ખરેખર વર્ચ્યુઅલ વર્લ્ડમાં આવો જલસો. એક વર્ષથી અમે આમ ઓનલાઈન ઓનલાઈન પ્રોગ્રામ કરીએ છીએ, પણ અમારા બેયનો અનુભવ એ કહે છે આ બધા કલાકારોનો કે આજે અમે જે મજા કરી છે વિધાઉટ ઓડિયન્સ, તમે તો બધા તમે તાલી પાડો છો કે નહીં એ વર્ચ્યુઅલી છે, પણ એકચ્યુઅલી એવો આનંદ ખરેખર આવ્યો. તો ખૂબ ધન્યવાદ. અને આ માણસ એવો મજાનો હતો, એટલે મેં કીધું ને એમ કે એની ઓરા સ્વર્ગમાંથી પણ આપણને કામ કરતી હોય. પ્રતાપ દાદા અને રમાબા એના જીવનનો એક સરસ દાખલો એ હતો ઓસમણભાઈ, કે આ પોતે સાહિત્યના જીવ એટલે ગમે ત્યાં ફંક્શનમાં જાય એટલે રમાબા સ્વાભાવિક છે ને કે આ હાર્મોનિયમ લઈને આપણે આપણા ઘરનાને તો આ સંભળાવતા જ ન હોય. હું કાંઈ મારા જોક્સ બધું મારી ઘીરે તો કહેતો જ ન હોય, એમ જ કે આ બધું પેટી તમે બહાર લઈ જાય જો, આ ઘીરે કાંઈ ન કરતા એમ. રમાબાને સાહિત્યમાં સ્વાભાવિક રીતે કે એમ કે ભાઈ મને તમે સાહિત્યના ફંક્શનમાં લઈ જાઓ ને, ત્યાં પછી તમે બોલવા માંડો છો, માઇક તમને આપી દે ને તમે સ્ટેજ ઉપર વહેજો ને હું અહીંયા સાઈડમાં પછી એકલી બેઠી હોઉં એટલે મારે ન થવું. બરોડામાં એક બનેલી ઘટના સાંભળજો. એટલે તોય પ્રતાપ દાદાએ કીધું કે 60 વર્ષનું લગ્ન જીવન છે, હાલ ને હું બહુ તને છૂટી નહીં મૂકું, એકલી નહીં પડવા દઉં, હું તારી ભેગો ને ભેગો રહીશ. આવું કીધું, બે ગયા ટૂંકમાં વાત કરું સાહિત્યના ફંક્શનમાં ગયા ને એમાં ઓલા બધા તો તરત જ આયોજકો કે પ્રતાપભાઈ તમે મંચ ઉપર આવો, ને મંચ ઉપરથી પ્રતાપભાઈ બોલવા માંડ્યા અને 1.5 કલાકનું પ્રવચન. અને એકલા આગળ બેઠા હતા, આજુબાજુ બેઠા હતા, એને ખબર નહોતી બીજા ઓડિયન્સને કે આ એમના ધર્મપત્ની છે, બધાએ તાલી પાડે પ્રતાપભાઈની વાત ઉપર. તો રમા બા તો સ્વાભાવિક છે કે હજડબમ એમને બેઠા હતા એટલે બધાએ તાલી પાડે, એટલે ઓલા બાજુમાં જે બેઠા હતા ને એને એમ થઈ ગયું કે આ બેન બેરા મૂંગા લાગે છે, કે આ ભાઈ આટલી સરસ વાત કરે છે ને આ બેન કેમ દાંત નથી કાઢતા, તાલી નથી પાડતા. પછી એને પૂછ્યું કે તમે નોન ગુજરાતી છો, ઓલે કે ના ના ગુજરાતી જ છો, કે તમે બેરા મૂંગા છો, તો ના ના બધું સાંભળ્યું, તો કે તમને કેમ મજા નથી આવતી આ વડીલ બોલે છે અને એમાં તમે કેમ તાલી નથી પાડતા. એટલે રમાબાએ જે સેન્સ ઓફ હ્યુમર વાળો જવાબ આપ્યો ને એ બહુ જોરદાર હતો, કે હું આની ઘરવાળી છું ને 60 વર્ષથી હું જ ઘરે તાલી પાડું છું, હવે તમારો વારો છે તાલી પાડવાનો. તો કહેવાનો હર કે એક એવું કપલ કે જેને જીવન એવી સરસ ચડતી પડતીમાંથી અડતાળાથી લઈને અમેરિકા સુધી નું સરસ મજાનું જીવન જીવ્યું, અને પ્રતાપભાઈ પોતે દાતાર માણસ એટલે કોઈ કવિ કલાકાર કોઈ સર્જક કોઈ પોતાનો નજીકનો માણસ એમ આવીને કહે કે મને આ તકલીફ છે, એટલે પ્રતાપ દાદા પૂછે નહીં કે તારે શું તકલીફ છે, જે તકલીફ હોય એનું સોલ્યુશન થઈ જાય. એવા એક કવિની દીકરીના લગ્ન માટે પ્રતાપ દાદાએ કંઈક મદદ કરી હશે, અને મહિના બે મહિના પછી એની ઘરે ગયા. સાંભળવા જેવી વાત ઓસમણભાઈ, ઘરે ગયા ને એ દીકરી આવીને પગે લાગી પ્રતાપભાઈને અને રમાબાને, એટલે રમાબાએ કીધું કે ગળામાં સેટ બહુ સરસ પહેર્યો છો, ત્યાં મૂંગો સરસ છે, સેટ સરસ છે, પગે લાગીને વહી ગઈ. પછી ઓલી કવિના મમ્મી હતા દીકરીને માં, એને સામે જોઈને કીધું આવો જ સેટ કે અસલ મારી પાસે છે, એટલે એ કે એમ કહું તે હળવેક દઈ ને કવિની માએ ઓલી પત્ની એમ કીધું કે માફ કરજો રમાબા, તમારો જ સેટ છે, મારી દીકરીના લગ્ન ટાણે મારી દીકરીના ગળામાં કાંઈ નહોતું ને એટલે પ્રતાપ દાદાએ મને દાનમાં આપેલો છે મારી દીકરીને. તો આવો માણસ કે જે એની પત્નીને પૂછ હળવેક દઈને પછી કાંઈ બોલ્યા નહીં, પછી હળવેક દઈને રમાબાએ કીધું કે મને તમે પૂછીને દાન કર્યું હોત તો હું કાંઈ ના પાડવાની હતી, તમે મને મારી વસ્તુનું દાન કરી દો, હક છે તમારો, પણ મને પૂછીને દાન કર્યું હોત તો હું કાંઈ થોડી ના પાડવાની હતી. ત્યારે પ્રતાપ દાદાનો જવાબ ઓસમણભાઈ સાંભળવા જેવો હતો કે હવે દાન જ કરવાનું હોય એમાં પૂછવાનું શું હોય, ક્યાં આપણી પાસે હતું કાંઈ. અને આ બધું છે એ તો તેરા તુજકો અર્પણ, આ તો જેનું છે એને દઈ દેવાનું છે. તો આવી લાગણીથી આવી દાતારીથી જે માણસ જીવો, આવા વટથી જે માણસ જીવો, અને જેને જીવતા મોજ કરાવી, એટલે આજે એમની દીકરી મનીષાબેન એ નક્કી કર્યું કે પપ્પાને કેમ ચિરંજીવ કરી શકાય, તો કે દર વર્ષે એપ્રિલ મહિનાની અંદર કાંઈક એવા કાર્યક્રમો લઈને માતૃભાષાના સાહિત્યના શબ્દના હજી તો ઘણા બધા કાર્યક્રમોની વણઝાર છે. આદરણીય અતુલ દાદાને આપણે દાંડિયા રાસમાં પણ સાંભળવાના છે, ભાઈ સમીરભાઈ અને દીપાલીબેનને એના ગીતો પણ સાંભળવાના છે, અને બે એરિયાના અમેરિકાના કલાકારો પણ સરસ મજાનો કાર્યક્રમ રજૂ કરવાના છે. પણ આ તો પહેલો કાર્યક્રમ છે, અને મનીષાબેનની ખાસ લાગણી હતી કે પહેલો કાર્યક્રમ સાંઈરામભાઈ તમે અને ઓસમાણભાઈથી આ પ્રતાપ દાદાના જન્મદિવસ 4/4 તમે આ કાર્યક્રમ કરો, તો આપણે આ કાર્યક્રમને આજથી આમ સરસ રીતે આ ઉત્સવ ને ખુલ્લો મૂક્યો છે. આવતા એપ્રિલ મહિનામાં તો આ કોરોના ના માસ્ક ના સેનિટાઈઝર રહે ચડી જાય ને, એટલે આપણે બે એરિયામાં જઈને અમેરિકામાં જઈને હસાવશું એ પ્રોમિસ સાથે એને ગમતા ગીતો આજે તમારી સમક્ષ રજૂ કર્યા. ઘણી બધી વાતો, ઘણા બધા ગીતો બાકી છે, પણ એ થોડોક સેકન્ડ હાફમાં બીજી વખત પાછા જ્યારે યાદ કરે મનીષાબેન ત્યારે કરીશું. પણ એમનું પ્રિયમાં પ્રિય ગમતું ગીત એટલે ઓસમાણભાઈ કસુમીનો રંગ, મેઘાણીને બહુ પ્રેમ કરે અને કસુમીનો રંગ અને વૈષ્ણવજન આની એક એક કડી કહી અને આજના આ કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈએ. આ બધા વ્હાલના વારસદાર પ્રતાપભાઈ
જે વાલ મને તમને આપ્યું છે, પુસ્તક પ્રેમીઓને આપ્યું છે, ગુજરાતી ભાષાને આપ્યું છે, ગુજરાતના સર્જકોને આપ્યું છે, આપણે બધા એ વાલના વારસદારો છીએ. એ નિમિત્તે આજનો આ કાર્યક્રમ, પહેલો કાર્યક્રમ દાદાના જન્મદિવસનો 83મો બર્થડે આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે એમની ચેતનાને વંદન કરી અને મેઘાણીને યાદ કરીએ, કસુમીના રંગથી કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈએ. ખરેખર સાંઈરામભાઈ, હું પણ મનીષાબેન અને સૌ પ્રથમ તો આપનો આભારી છું કે પ્રતાપ દાદાની પરમ ચેતનાને જે અંજલિ આપવાની મને તક મળી છે. હું પણ મારી જાતને, અમે બધા જ કલાકારો ખરેખર ભાગ્યશાળી છીએ કે આવી પરમ ચેતનાને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો છે. તો એમને ગમતી રચના અને પ્રતાપ દાદા માટે એક સાખી મને યાદ આવે. જનની જણ તો ભગત જણ જે, જનની જનની જણ તો ભગત જણ જે, કાં દાતા ને કાં શૂર, નહીં તર રે જે વાંજણી, તાર મત ગુમાવીશ જનની. મારી જનની નાહિયામાં પોઢંતા પોઢંતા પીધો કસુમી નો મારી પોઢંતા પોઢંતા પીધો કસુરી નરા, હે મન ધોળા દાવણ કેરી ધારાય ધારાય પાનો કસુરી નરા, હો રાજ મને દાદો કસુરી નરા, હો રાજ મને દાદો કસુરી નરા. ઘોડ્યો કસુંબી નો રા, મારી બહેની ના કંઠે ની તરતા હાલ રણા માં ઘોડ્યો કસુંબી નો રા, એવી ભીષણ ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રે, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રે. એવા ભક્તોના, એવા સંતોના, એવા ફકીર
दासी बन चाचो कसुंदी नोरा ये निवाली ये विवाली दिलदारा नी पगनी पानी पर थी चुम्यो कसुंदी नोरा ओ राज मने लागो कसुंदी नोरा ओ राज मने लागो कसुंदी नोरा ओ राज मने लागो कसुंदी नोरा Yeah.
रूपम विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपम निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकार ओंकार मूलं तुरीयं गिराज्ञानगोतीतनीशं गिरीशं करालं महाकालकालं पालं गुणाकार संसार पारं नतोऽहं ओ नमः पार्वती पतये हर 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 गंगे हर नर्मदे हर जटाशंकरे हर महादेव जय हो। उन लोगों को फरिश्तों के सलाम आते हैं, उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में काम आते हैं। ये वो एक व्यक्ति जे आपणी वच्चे थी वया जाए अने छता आपने अभी मौज करावे श्री साईं लक्ष्मी फाउंडेशन अने पुस्तक परबनु आ पहलू आयोजन। वसमाण भाई मीर ने खूब ज तालीओना गड़गड़ाट थी आपणे वधावीए के एमणे जे आज दिल खोली अने आपणे निशब्द करी दे एवी सरस रीते एने हृदयनी वाणीने आजे आपणी वच्चे मूकी जे लोकगीतो गीतो अने जे हृदयथी एमने गीतो रजू कर्या छे ए बदल वसमाण भाई खरे फरी फरी तमारो खूब खूब आभार। आ मारो भाईबंध छे, एकवार खूब तालीओना गड़गड़ाटथी ए पोताना पद एक बाजू मूकीने मारो भाईबंध बोलावे एटले मारे आवुं જોઈએ। તો ફરીવાર થેન્ક યુ અને આખી આ ટીમ ને પણ એકવાર જોરદાર તલને ગડગડાટથી વધાવી આ બધાએ એવો સરસ મજાનો આપણને આનંદ કરાવ્યો। ફરી ફરીને આ પપ્પાને અમર કરવાનો એક નવી પરંપરા મનીષાબેને શરૂ કરી છે। મનીષાબેનની લાગણીને વંદન છે અને પ્રતાપદાદાની ચેતનાને ફરી ફરીને ખૂબ વંદન કરી આભાર ધન્યવાદ। રંજોગમ કી બંધ દુકાન રહે હર ચહેરે પે મુસ્કાન રહે હમ હસે યા ના હસે હસતા સારા હિન્દુસ્તાન રહે આભાર ધન્યવાદ જય જય ગરવી ગુજરાત।